ત્રણ દિવસ પહેલા જ એક્સિડન્ટ થયેલું છે. તમે જોઈ શકો છો સિટી સ્ટેશન રોડ ઉપર જોવાનું આવે છે ત્યાં જે અકસ્માત થયું એની અંદરમાં 17 વર્ષ હેમંત રજા છોકરો આખો 17 તારીખે અકસ્માત થયું. ઉદાઈ વસ્તના અને એના પિતા અરણ કેજી ટ્રાફિક જે સાથે આવતા હતા એની જે વ્યવસ્થા જે છે જે મોરબી તરફથી મોટર આવતી હતી એને અડફેટે લઈ અને અકસ્માત થઈ અને આ યુવાનનું અહેમદ રજા બુખારીનું બાઇકની અંદરમાં એમનું મૃત્યુ થયું. ખરેખર જે અત્યારે જે ડિવાઈડરો લગાવેલા એની રીલ્સ અમે કાલે બનાવી હતી કે ખરેખર અહેમદ રજા બુખારી જેવા યુવાન જે છોકરાઓ જે છે એનું મૃત્યુ થાય છે કારણ કે અકસ્માત ઝોન જેવું થઈ ગયું છે. કારણ કે બધાને રોંગ સાઈડમાં ચાલવું પડે છે, રોંગ સાઈડમાં ચાલવાના કારણે ખૂબ જ અકસ્માતો થાય છે અને કોઈને ખબર નથી પડતી કે ખરેખર ક્યાંથી જવું અને આવે માટે જે જો આ સૂચના આપવામાં આવેલી એ રીતે જો આ ડિવાઈડર લગાવવામાં આવેલો જે કાલનો આપણો આ વિડિયો છે એની અંદરમાં જે રેલવે સ્ટેશન તરફની અંદરમાં જે આ ડિવાઈડરો લગાવી અને આખો જે રસ્તો જે છે એ બ્લોક કરી દેવામાં આવેલો જે ખરેખર આ સાઈડ આવે ને બંધ કરી દીધી એટલે માણસ હવે કઈ બાજુ અડચણ થતી હતી જોવું અને આ હવે એમ ભાગશું નથી કે હવે એને ક્યાંથી નવાડી ગયા છે. જે આ સામેના જે ડિવાઈડરો લગાવ્યા જે છે જે આ બધા તમને જે એ આપણે દૂર કરવા જોઈએ એ માટે થઈને અહીંયા જવા માટે નો રસ્તો સાકી બનેલો બંધ કે આ નવાપરાનો રસ્તો જો આ ભાઈ જોવે કે નવાપરા ક્યાંથી જવું હવે ખબર નથી હવે એ માટે થઈને આપણે મુહિમ પણ કરેલી કે આ સામેની સાઈડમાં તમે જે માણસે કોઈ નવાપરામાં જવું હોય તો કઈ નવાપરા જવા માટે આ નોબત આવી ગઈ હતી જેથી કરીને જે રાહદારીઓ હતા ખૂબ જ પરેશાન હતા. એ પરેશાન ના હિસાબે પાટીટીએ મૂવી ઉપાડી કે ખરેખર જે ડિવાઈડરો જે લેવા જે છે એ કાઢવા ચક્કર મારે નવાપરામ જવું ને આપણી જે જો આ ભાઈ નવાપરામ જવું ને પહોંચતા મારે નવાપરામ કરી જવું તાત્કાલિક ના ધોરણે આ જે ડિવાઈડરો જે છે એ કાઢી નાખી ટ્રાફિક અને એને ખાલી ખુલ્લા કરવામાં આવે જેથી કરીને પાટીટી ખરેખર સરકારી તંત્રનો એક બતાવવા અમારી મુહિમ છે કે તમે ધ્યાને નવાપરામાં જવું તો આથી તમારે સામે જવાનું છે એનાથી સામે જાવે એટલે આપણે રોંગ સાઈડમાં જઈએ જો માણસો અકસ્માતો ઓછા થશે અને રોંગ સાઈડમાં જઈને સુવિધા મળશે. આ બાજુ થોડી બાજુ રોંગ સાઈડમાં જવાનું જો જે પ્રકાશભાઈ ધરોડિયાએ જે વાત નવાપરામાં જવું ખરેખર આ ટાઈમી ઉકેલ નથી એના માટે તેને ખરેખર કોઈ સારું સર્કલ કરવું જોઈએ અને ઈ વિડિયો જે છે ઈ તમે જોઈ રહ્યા છો અત્યારે. આજે આપણે જ્યારે આ ડિવાઈડરો કાઢી દીધા છે અને રસ્તો ખુલ્લો થઈ ગયો છે એ પછીની જે આખી જે બે સાઈડો ખુલ્લી થઈ ગઈ છે એ હું આપને બતાવી રહ્યો છું જેથી કરીને પાટી ટીવીના દર્શકોને ખ્યાલ આવે કે જે બધા ડિવાઈડરો લગાવ્યા હતા એ ડિવાઈડરોને કાઢી નાખવામાં આવ્યા છે અને અત્યારે જો આ જગ્યા ખાલી થઈ ગઈ છે જે કાલે જે આ ડિવાઈડરો આપણે જોતા હતા એ જગ્યા અત્યારે ખાલી થઈ ગઈ જો આપ જોઈ શકો છો અને જે વાહન ચાલકો હવે પોતાની હવે જે સામે જે સારી સુચારું વ્યવસ્થા મળી જતા લગાવેલા અહીંયાથી પોતે ચાલવા મીડા છે. હું આખું તમને જે રેલવે સ્ટેશન તરફ જે ડિવાઈડરો જે લગાવ્યા હતા એ જે ડિવાઈડરો નીકળી ગયા છે એ આખું જે સ્પેસ આપને હું આ બતાવી રહ્યો છું જેથી તમને ખ્યાલ આવે ખરેખર આ જે ડિવાઈડરો લગાવેલા જે ડિવાઈડરો હતા એના કારણે માણસોને રોંગ સાઈડમાં જવું પડતું હતું. રોંગ સાઈડમાં જવાના કારણે ઘણા બધા અકસ્માતો થતા હતા. એ અકસ્માતોને નિવારવા માટે થઈને ખરેખર ભાટીટીએ મુહિમ ઉપાડી અને જે ધર્મએ જે આની નોંધ લઈ અને ખરેખર સરસ મજાનું કામ કર્યું છે. ડિવાઈડરો કાઢી અને એક તંત્રને એક સારી એક સુવિધા જે રાહદારી માણસો પાછા જે રસ્તે ચાલતા હતા જો આજે જો માણસો જો કોઈ સારું કાર્ય જો એડિટ સારું સૂચન હોય તો એ ધ્યાને લઈ અને
અરે ના, આભાર અમારો સેનો, અમારો તો પ્રજા નું કામ છે ભાઈ. કેમ તમને આ સાઈડ ખુલી જતા હોય, કેવી મજા આવશે? અકસ્માત ને એવું નહીં થાય ને હવે? હવે રેડી બધું ટનાટન મસ્ત. હાલો રેડી, હવે ભાઈ મસ્ત થઈ ગયું છે ભાઈ. હાલો રેડી ભરે. હા હાલો, તમે હું આ જે ડિવાઇડર મૂક્યા હતા એની સામે જણાવ સોસાયટીમાં રહું છું, જય વિશ્વ ગરબીમાં રહું છું. આ ડિવાઇડર મૂક્યા પછી માણસની અતિ તકલીફ વધી ગઈ હતી. બરાબર, અમારે પણ વારી ઘડીએ જવા માટે ગામમાં જવું હોય તો પણ વધારે અમારે રોંગ સાઈડમાં ચાલવું પડે, અકસ્માતનો વધારે ભય રહેતો. અને હું ધુવા કામે જાઉં છું, બરાબર છે, એમાં પણ કામે જતા મારે આ રોંગ સાઈડનો વધારે મારે કાપવું પડતું, એમાં એક્સિડન્ટનો ભય થતો હતો. બીજું એક્સિડન્ટ એક થઈ ગયેલું છે, પોતાનો બાપ નો નાનો 17-18 વર્ષ નો દીકરો પણ આ ડિવાઇડર ને કદાચ આના કારણે વધારે રોંગ સાઈડ હોવાથી અહીંયા બાળક નું મૃત્યુ થયું. તો એના મા બાપ ને શું ભોગવવાનું? છતાંય આ ભટ્ટીભાઈ ના સહયોગ થી આ ધ્યાન માં લઈ અને જે આ ડિવાઇડર ખોલ્યા છે એનાથી માણસો ને ખુબ રાહત મળી છે. અને આવા ને આવા ભટ્ટીભાઈ કામ કરતા રહીએ અને સહકાર સરકાર એને આપતી રહીએ. વિક્રમભાઈ, તમે આ શું કહો છો? આ ડિવાઇડર ખોલ્યું તો હવે મજા આવશે પ્રજાને? થોડું કરે કાલે સાંજે ખુલ્યું, અત્યારે મજા આવી જવું છે. એટલે હવે બંધ કરી દીધું આજ. હા, બે ખોલાવી ને કાલે આપણે ભાટી ટીવી માં આઈ એમ, એટલે બે ખોલી ને એક આજે. એટલે હવે શું છે? સારું સારું, હવે અમને આવા જવામાં વાંધો નહીં. નહીં આવે ને વાંધો હવે. હાલો ભાઈ, વિક્રમભાઈ કે હવે આવા જવામાં વાંધો નહીં. હવે હવે આપણે જરાક સામેના ઓલામાં આપણે જઈએ છીએ. આપણે જો અહીંયા પણ ડિવાઇડર આપણે લગાવેલા હતા એ પણ કાઢી નાખવામાં આવ્યા છે. જે રામકૃષ્ણનગર તરફ જતા જે માણસો જે રહ્યા, જો આ રહ્યા જો અહીંથી આપણે ડિવાઇડર કાલે લગાવેલા આપણે ના કહેવાય. જો અહીંયા પણ ડિવાઇડરો અહીંયા લગાવેલા હતા તમે આપણે જે જોઈ શકો છો, અત્યારે આખા ખાલી છે. જે હું તમને બતાવીશ ત્યારે હમણાં ત્યારે અહીંયા આપણે ડિવાઇડર લગાવેલા હતા જે તમને હું બતાવીશ. હું આ જો કાઢી લેતા હવે ખરેખર એ રામકૃષ્ણનગર તરફ જવાવાળા વ્યક્તિઓ જે છે એને પણ હવે ખૂબ જો અહીંથી બધા જો આસાનીથી બધા હવે અહીંયા આવીને જઈ શકે છે. તમે શું હવે આ ખોલી નાખ્યું તો હવે કેવું લાગે તમને? શું નામ તમારું? મારું નામ લીલાભાઈ વગાસિયા. વગાસિયા, વાહ સરસ સરસ. ના ના, હા વાત હા વાત છે, સાચી વાત છે. ના ના, ખરી વાત છે. મિત્રો, આપણે કાલે આપણે ભાટી ટીવીના માધ્યમથી આપણે એક આખું એક મુહિમ ઉપાડેલી કે ખરેખર આ બંને જે ડિવાઇડરો લગાવ્યા જે છે, જે બ્રેકેટ લગાવ્યા છે એના કારણે અકસ્માતો થાય છે. હમણાં 17 તારીખે બાપ અને દીકરા બંનેનું અકસ્માત થયું અને એમાં એનો દીકરો 17 વર્ષનો એમાં ગુમાવ્યો. અને ખરેખર જે અકસ્માતો અહીંયા વારંવાર થતા હતા અને રોંગ સાઈડમાં જ બધાને ફરજિયાત હાલવું પડતું હતું, એ નોંધ લઈને ખરેખર જે ભાટી ટીવીએ કાલે આખું એનો વિડીયો બતાવી અને જે પિક્ચર્સ બતાવતા ખરેખર સરકારને અને જે નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસ તંત્રને ખરેખર એમ થયું કે ના, ખરેખર વાત સાચી છે. અને એને કરે સાંજે જ બંને સાઈડની અંદરમાં રેલવે સ્ટેશન તરફનું અને રામકૃષ્ણનગર તરફનું જે આ ડિવાઇડર છે બધા જ એને કાઢી લીધા. અને ખરેખર જે રાહદારીઓ છે એને રાહતની લાગણી થઈ છે. એટલે ખરેખર ભાટી ટીવીને અમે ખરેખર સરકારી તંત્રને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. ખરેખર તમે આવા માનવતાલક્ષી કામો કરતા રહો અને જે અમારી વાતને જે ધ્યાને લીધી છે એ બદલ અમે પણ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આપ બધા જ ભાટી ટીવી જોતા રહો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ભાટીભાઈ એક વાત કરો,
નવાપરા વિસ્તાર ના તો આજે એવું લાગતું હતું કે કોરોનામાં કન્ટેનર ઝોન માં પડ્યા હોય એવું, અને વધારે વધારે રોંગ સાઈડ માં જવાથી અકસ્માતો નો વધારે વધારે ભય લાગો. એક ફટીફાઈ આ સારું કાર્ય કરી રાહદારીઓ ને વાહનદારો ને મોટી રાહત આપી છે. તો બધા ફટી ન્યૂઝ ને તમે બધા રાઈટ ને કરશો. થેન્ક યુ, થેન્ક યુ. હવે કેમ લાગે છે આ ડિવાઇડર ખોલી નાખ્યા પછી? એક નંબર એકલા થઈ ગયા. એ ઓલા જે બંધ હતા એનાથી તકલીફ પડતી હતી? અને ફૂલ તકલીફ પડતી હતી. હે હા, અમે ઓલા વાહન વાળા આવે, આ મોરબી વાળા આમ આવે, પછીમાં આપણે કેમ ગળકવું? હા, સારું લાગે ને થોડું વીક લાગતી હતી ને. જો મિત્ર પણ કે છે રાહદારી મિત્રો બધા, અને જો અત્યારે એક ગુડ ફિલિંગની લાગણી બધા અનુભવી રહ્યા છે, જે આપને ભાટી ટીવીના માધ્યમ દ્વારા હું બતાવી રહ્યો છું. જય ભારત સાથ જણાવવાનું કે સરકારે અમારી જે પ્રસારણ કરેલું ભાટી ટીવીમાં એનું નોંધ લીધેલી, અને કાલે ને કાલે તે લોકોએ ડિવાઇડર કાઢી નાખ્યા છે, એ બદલ ખૂબ ખૂબ અમે પોલીસ ખાતા તેમજ નેશનલ ઓથોરિટીનો આભાર માનીએ છીએ. જય ભારત, જય હિન્દ. વેરી ગુડ. બંધ હતા જે એનાથી ખોયલા પછી ડિવાઇડર ખોયલા પછી સારું છે. સાચી વાત છે, અહીંયા સારી રીતે વ્યવસ્થિત ટ્રાફિક નું સર્ક્યુલેશન થાય એવી વ્યવસ્થા સરકારે વિચારવી જોઈએ. કેમ કે આ એક્સિડન્ટ પ્રોન ઝોન જ છે. વાહ વાહ, ક્યારે કઈ દિશામાં વાહન આવશે એનું નક્કી બહુ સાચી વાત છે. એટલે આ પોઈન્ટ ઉપર ધ્યાન આપી અને કઈક વ્યવસ્થિત ટ્રાફિક નું સર્ક્યુલેશન થાય, આયોજન થાય અને એક્સિડન્ટ ની સંભાવના ઘટે એના માટે સરકારે પ્રયત્ન કરવો જોઈએ. બરાબર છે. એમને ભાઈ સર્કલ મેકે તો કેવું રહે, ગોળ રાઉન્ડ સર્કલ જે કોઈ ટ્રાફિક વ્યવસ્થા ની દ્રષ્ટિએ જે કઈ સુરક્ષિત હોય લોકો માટે એવી વ્યવસ્થા કરવી જોઈએ. કેમ કે અહીંયા નાના વાહનો વાળા અને સામાન્ય માણસો અહીંયા ભોગ બને એવી પૂરેપૂરી શક્યતાઓ છે આ જગ્યાએ. બરાબર છે. એટલે જે કઈ ટ્રાફિક વ્યવસ્થા ની દ્રષ્ટિએ પબ્લિક ને નાના માણસો ને સ્કૂટર વાળા ને કે હાલચાલ કરવા વાળા માણસ ને તકલીફ ઓછી થાય, એક્સિડન્ટ ની સંભાવના ઘટે એવી તમામ વ્યવસ્થા અહીંયા કરવી જોઈએ. બરાબર છે. તમારું નામ? પ્રકાશ ગરોડિયા, ફિઝિશિયન, વાંકાનેર. જો આ ડોક્ટર સાહેબ છે વાંકાનેરના સૌથી સારામાં સારા ડોક્ટર, મારી દ્રષ્ટિએ પ્રકાશ ધરોડિયા છે, મારા મિત્ર છે, પણ ખરેખર એમને જે ખરેખર એમની વાત 100% સાચી છે. એટલે ખરેખર તેઓ પોતે જે કામ કરી રહ્યા છે અને જે એમની વાત જે છે એ ખરેખર સરકારે ધ્યાને લેવી જોઈએ. ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ તમારો. ભાટીભાઈ, તમે આ પોઈન્ટ ઉપાડ્યો એ બદલ તમારી પણ હું પ્રશંસા કરું છું. આવા આવા ઇસ્યુ ઉપાડતા રહેવું અને જાહેર જીવનમાં લોકોના હિત માટે આવા વધારે વધારે પ્રયત્ન કરો તમે. ચોક્કસ પ્રકાશભાઈ, હું તમને પ્રોમિસ આપું છું કે આવા જયારે પ્રશ્નો હશે ત્યારે ભાટી ટીવી અથવા ભાટી એન હર હંમેશા અગ્રેસર રહેશે એવી હું તમને ખાતરી આપું છું. ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ આપનો.